ઉપરાંત ગીર નાધેર પંથકની મચ્છુંદ્રી નદીમાં તડટેથી સ્વામિનારાયણ દ્રોણેશ્વર અને સમસ્ત નાધેર સત્સંગ સમાજના સંયુક્ત ઉપક્રમે એકાદશીના પવિત્ર દિવસે ઠાકોરજીનો ભવ્ય જલઝીલણી મહોત્સવ ઉજવ્યો હતો. આ ઉત્સવમાં રાજકીય સામાજિક ક્ષેત્રના પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તીર્થધામના વિકાસ માટે આગામી દિવસોમાં વિકાસ યોજના ઘડી સરકાર દ્વારા જરૂરી ગ્રાન્ટ પણ ફાળવવાનું કરવામાં આવેલ છે. ભારતીય સંસ્કૃતિનો પવિત્ર ચાતુર્માસ ચાલી રહ્યો છે, એમાં આ ભાદરવો મહિનો અને પ્રથમ એકાદશી એટલે સુધી એકાદશી પવિત્ર પરિવર્તિની એકાદશી. પરિવર્તિની એકાદશી એટલે ચાતુર્માસ પ્રારંભ થાય એટલે ભગવાન વિષ્ણુ શેષશૈયા ઉપર પોટે છે અને આ પરિવર્તિની એકાદશીના દિવસે ભક્તોના ભાવના પૂર્ણ કરવા માટે ભગવાન પડખું ફરે છે એટલે આને પરિવર્તિની એકાદશી કહેવાય છે. આ એકાદશીનું આધ્યાત્મિક મહત્ત્વ બીજું એક પણ જોડાયેલું છે કે આ દિવસે સર્વે ભક્તો ભગવાનને જળ જીલાવે છે એટલે કે ભગવાનને જળમાં વિહાર કરાવે છે. ચોમાસાના સમયમાં નદીમાં સરોવરમાં સમુદ્રમાં નવા જળ આવ્યા હોય છે ત્યારે ભક્તો ભગવાનને આમાં ઠાકોરજીનો અભિષેક કરે એટલે એ પવિત્ર પ્રસાદીનું જળ સર્વત્ર ફેલાય એટલે બધા જ પશુ જીવજંતુ અને સર્વ લોકોને એ પ્રસાદીનું જળ મળે એટલે સર્વનું હિત થાય છે. એ એક આધ્યાત્મિક મહત્વ છે. એવી જ રીતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે સમગ્ર નાગર પંથક દ્વારા આયોજિત જલઝીલણી મહોત્સવ થાય છે.